सत्पुरुष के वचनामृतम् श्री सद्गुरु नी साची भक्ति
એકદમ સિમ્પલ આ
વૈભાવિક પરિણામ સ્વાભાવિક પરિણામ વૈભાવિક પરિણામ એટલે જો શ્રદ્ધા આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય તો આ નિર્મળ પર્યાય એટલે શું તો કે સ્વાભાવિક પરિણામ અત્યારે મલિન પરિણામમાં શું થાય છે તો દેહ તે પરમાં સુખ છે પરને હું બદલી શકું છું આ બધું મલિન પરિણામ તો સર્વ પરદ્રવ્ય અને પરભાવથી હું ભિન્ન છું હું ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્ય છું એવું શ્રદ્ધાન કરું તે છે નિર્મળ પરિણામ એકદમ પાકું થઈ ગયું ને ઘૂટી લીધું ને હવે જરૂર નહીં પડે ને ઉંમરની આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય અને આના પછી આપણે જોયું કે ભાઈ આ જે શ્રદ્ધાન છે એ બે પ્રકારે છે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન વ્યવહાર સમ્યક દર્શન એટલે શું તો કે કોઈક બીજાના આધારે અથવા તો વિકલ્પાત્મક જે શ્રદ્ધા કરવામાં આવે તેને વ્યવહાર શ્રદ્ધાન કહેવાય છે વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે તો વ્યવહાર સમ્યક દર્શનના કેટલા સ્ટેપ્સ છે ચાર કયા કયા તેર ગુરુ ધર્મો પર શ્રદ્ધા નવ તત્વો પર શ્રદ્ધા સ્વ પર શ્રદ્ધા અને સ્વશ્રદ્ધા આ બધામાં જે વિકલ્પાત્મક છે એટલા માટે એ વ્યવહાર શ્રદ્ધા નો તો નિશ્ચય સમ્યક દર્શનમાં શું થશે તો કે જ્યારે અનુભૂતિ થાય છે આત્માનું નિર્વિકલ્પ નિર્વિકલ્પ સ્વ સંવેદન એક્સપિરિયન્સ એ વખતે શ્રદ્ધા ગુણની જે નિર્મળ પર્યાય છે એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે ક્લિયર કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે જ્ઞાન સમ્યક છે એટલે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની એકતા અનુભૂતિ વખતે હોય છે અને આટલું પણ સ્પર્શ કેટલું કીધું છે તો કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલા પૂરતું પણ જો આ સ્પર્શના થઈ ગઈ આ સંવેદન થઈ ગયું અનંત કાળનું પરિભ્રમણ સીમિત થઈ ગયું કેટલી તાકાત છે સમ્યક દર્શનની આમ તો નવમે સમય મોક્ષે પહોંચાડી દે એટલી તાકાત છે પણ જો જીવ થોડો ઢીલો હોય તો એક ભાવ કાં તો ત્રણ ભાવ વધારેમાં વધારે 15 ભાવ અને કોકવાર સમ્યક દર્શન વમી જાય અર્થાત છૂટી જાય તો પણ અર્ધ ઉદ્ગલ પરાવર્તન કાળમાં નિશ્ચયથી એ મોક્ષે પહોંચશે આવું સમ્યક દર્શનનું તાકાત છે અને નિશ્ચય સમ્યક દર્શનને સમજવા માટે ત્રણ પ્રકાર આપણે સંકિતના જોયા કયા કયા ઉપશમ સંકિત શવક્ષમ સંકિત અને શાયિક સંકિત ઉપશમ દબાવી દેવું કોને દબાવી દેવું હસબન્ડને કર્મની પ્રકૃતિઓ એટલે એના માટે આપણે દર્શન સપ્તકની વાત કરી હતી સપ્તક એટલે શું સાત તો એવા આ સાત કર્મોની જે પ્રકૃતિ છે એને જો દબાવી દેવામાં આવે એટલે ઉદયમાં ન હોય એને સપ્તામાં દબાવી દેવામાં આવે એટલે ક્રિસ્ટલ ક્લિયર વોટર દ્રષ્ટાંત યાદ આવ્યું દબાવી દેવામાં કયા છે સાત મિથ્યાત્વમોનિય મિશ્રમોનિય સમ્યક્ત્વમોનિય થોડુંક સિમ્પલ કરી આપો આમ યાદ રહે એટલા માટે આજે આવશે જ્યારે દેવ ગુરુદત્વનું આવશે ને તો મિથ્યાત્વમોની એટલે શું કે સિમ્પલ એક્ઝામ્પલ સમજાવવા માટે આપું કે કુદેવને દેવ માનવા આરાધ્ય દેવ માનવા તે મિથ્યાત્વમોની મિશ્રમોની એટલે શું વિતરાગ પણ સાચા છે કુદેવ પણ સાચા છે બધા સમાન છે એટલે મિશ્રમોની તો અને સમ્યક્ત્વમોની એટલે માત્ર વિતરાગ દેવમાં જ માને પણ એમાં પાછું કમ્પેરિઝન કરે આ ભગવાન વધારે સ્ટ્રોંગ આ ભગવાનને આપણે આરાધના કરવી જોઈએ આ ભગવાન આપણું દુઃખ દૂર કરે તો આવો ભેદ વિતરાગમાં પાડો શાંતિના ભગવાન પૃથ્વીનાથ ભગવાન અરનાથ ભગવાન એમને તો ચક્રવર્તી રાજા હતા 96,000 રાણીઓ છોડી તો આવો જે ભેદ કરે શેમાં વિતરાગમાં તો એ જાય છે સમ્યક્ત્વમાં તો ત્રણ કયા હતા મિથ્યાત્વમૌન્ય બોલતા જજો તો યાદ રહેશે ટ્રાય કરો મિથ્યાત્વમૌન્ય વિશ્વમૌન્ય સમય તો બીજા ચાર કર્મો પ્રકૃતિ કઈ
અનંતાનુબંધિ ક્રોધ માન માયા લોભ બીજી ત્રણ ચોપડીઓ પ્રત્યાખ્યા અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજલન હોઈ શકે પણ આ તો છૂટે તો જ આનું ઉપશમ થવું જોઈએ ક્ષય થવો જોઈએ કા સ્વક્ષમ થવો જોઈએ તો જ આત્માની અનુભૂતિ એટલે હવે સમજાશે કે પરમ ઉપાઉદેવા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણીદ્રયા એમાં કશાયની ઉપશાંતતાનું આટલું મહત્વ કેમ છે કારણ કે જો અનંતાનુબુદ્ધિ હશે કે ખૂબ ધ્યાન રાખવું તીવ્ર ક્લેશ હા અનંતાનુબુદ્ધિ ક્રોધ રાખી અને પછી હું કહું કે ના મને સમ્યક દર્શન મળે એલિજિબિલિટી વિના કાંઈ મળે નહીં પાત્રતા જોઈએ યોગ્યતા જોઈએ અને અનંતાનુબુદ્ધિનો એક પ્રકારમાં એમ સમજાવ્યું છે કે સત પ્રત્યે વિરોધનો ભાવ થયો સત પ્રત્યે સત્પુરુષ પ્રત્યે તો આ અનંતાનુબુદ્ધિ કેટેગરીમાં જશે સત્પુરુષ પ્રત્યે સદગુરુ પ્રત્યે કપટનો ભાવ છુપાવાનો ભાવ થયો તો એ અનંતાનુબુદ્ધિ માયામાં જશે એમની પાસે સંસારની માંગણી કરવી સંસારની ઈચ્છા કરવી સત્પુરુષ પાસે તો અનંતાનુબુદ્ધિ લોભમાં જશે ખ્યાલ આવે છે એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ મહત્વ સમજાય એટલે આપણે થોડુંક ટચ કરી લીધું તો ઉપશમ સમજી લો ક્ષયોપશમ સમજી અને શાયિક સમજી ઉપશમ એટલે આ દર્શન સપ્તક જે છે એને ઉપશમ કરી દેવા જો ક્ષય કરી નાખે તો શાયિક સમ્યક દર્શન અને વચ્ચે ક્ષયોપશમ સમજી હવે ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ જ્યારે સંકિત થાય છે એ ઉપશમ સંકિત જ હોય અને એનો કાળ અંતર્મુહૂર્ત જ છે એટલે કાં તો ઉપશમ સંકિતમાંથી ક્ષયોપશમ સંકિતમાં જંપ કરે અને કાં એ ઉપશમ સંકિત છૂટી જાય હવે ઘણા દિવસ કે છૂટી જાય પાછું ટેન્શન ચિંતા નહીં કરો કારણ કે અહીંયા કીધું ને એક વખત પણ જો થયું એટલે હવે કાળ સીમિત છે એક વખત પણ ભલે ઉપશમ સંકિત થઈ ગયું વમી પણ જાય તો એ હવે તો રિઝર્વેશન થઈ ગયું રાઈટ આટલું ક્લિયર થયું આ વાત નીકળી છે તો હજી થોડીક ડેપ્થમાં એક બીજી વાત કહી દો કાકુ ને ઈચ્છા હોય તો કહું આપણે કોઈને સંકિત ઉત્પન્ન થાય છે બે પ્રકારે થાય છે તત્વા અધિગમ સૂત્રની અંદર બહુ સુંદર તત્વા સૂત્રમાં સમજાવ્યું છે કે અધિગમ જ અને નિસર્ગ જ હવે તમે કહેશો હજી તો માંડમાં તમે ત્રણ પાકા કર્યા એમાં પછી તમે બીજા બે નવા નાખો પણ જરાક સમજો એકદમ સિમ્પલ છે આ કઈ રીતે ઉત્પન્ન થયું છે ને એની વાત છે એના પ્રકાર છે કઈ રીતે અધિગમજમાં શું છે તો કે સદગુરુની પ્રાપ્તિ થાય એમના થકી બોધની પ્રાપ્તિ થાય એનું ચિંતન મનન નિધિધ્યાસન કરે અપ્લાય કરે અને સમ્યક દર્શન થાય કયું અધિગમજ આપણે રિલેટ કરી શકીએ ને સદગુરુનો બોધ મળે છે અને નિસર્ગજમાં શું છે તો કે નિસર્ગજની અંદર પ્રત્યેક સદગુરુના બોધની પ્રાપ્તિ ન થાય એ નિમિત્ત નથી પણ અન્ય કોઈ એવું નિમિત્ત બને અને પૂર્વનું જે સંસ્કાર હોય અને કર્મ પ્રકૃતિનું મંદ પણ થાય અને સંકિત ઉત્પન્ન થાય નિસર્ગ જ આપણે એમ થાય કે આપણે હવે ક્યારે જેમ કાંઈ મહેનત ન કરે નિસર્ગ જ થઈ જાય તો કેટલું સારું જો સાંભળ્યું પૂર્વે ખૂબ આરાધન કરેલું હોય સંકિત સન્મુખ થયો હોય જીવ અને દેહ છૂટી જાય તો એ જે આરાધન કરેલું હોય એ વ્યર્થ જતું નથી હવે બીજા ભવની અંદર પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ નથી થઈ નથી આપણે દ્રષ્ટાંત સાંભળતા આમ વાદળાને વિખરતા જોયો અને અનિત્ય ભાવના જાગી અને કેવળનાથ પ્રાપ્ત થઈ ગયું એવા નથી આપણે દ્રષ્ટાંતો સાંભળતા એ કેમ કારણ કે પૂર્વે જે આરાધન કરેલું હતું એ કન્ટિન્યુ થાય છે તો આ પોઈન્ટ શું કામ શેર કરું છું કારણ કે કોઈને એમ થાય કે અરે આપણે આટલી બધી મહેનત કરી અને પછી સમય દર્શન ન થયું તો કોઈ પણ પુરુષાર્થ વ્યર્થ જતો નથી જે ભેદ જ્ઞાનના સંસ્કાર અંદર નાખ્યા હશે એ જો આ ભાવમાં ન થયો તો આવતા ભાવની અંદર એ કન્ટિન્યુ થશે અને કાર્ય થશે ક્લિયર તો હવે આપણે આગળ વધી આટલું ક્લિયર થઈ ગયું આપણું એકદમ પાકું થઈ ગયું હવે જરાક સમજીએ કે આપણે જો કોઈ પણ જંગ જીતવી હોય ને તો આપણા ઓપોનેન્ટમાં કોણ છે આપણો દુશ્મન કોણ છે એને સમજવું બહુ જરૂરી છે યસ ઓર નો તો કોણ છે આ સામે
મિથ્યાત્વ મિથ્યાત્વને આપણે જીતવું છે. મિથ્યાત્વ એટલું ખતરનાક છે કે 18 પાપ સ્થાનકમાંથી પાપનો બાપ કીધો છે. અને પરમ ઉપાવનું વચન છે, મિથ્યાત્વના ગર્ભમાં અનંતી નરક પડેલી છે. અનંતી નરક એટલે આ આપણો જે ઓપોનન્ટ છે, મિથ્યાત્વ કેટલો ખતરનાક છે એને સમજવું બહુ જરૂરી છે. એની સ્ટ્રેટેજી શું છે, એ કઈ રીતે, અને એટલે જ મિથ્યાત્વને જો સમજવું હોય ને તો મિથ્યાત્વ જો આપણે શું કરે છે ખબર છે, પ્રવૃત્તિ ઉપર કામ કરે છે. ત્રણ વસ્તુ છે, ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. મોટા ભાગે કોઈ પણ આપણે હવે આ ક્રિયા બંધ કરી દીધી, આપણે હવે નિવૃત્તિ લઈ લીધી છે, નિવૃત્તિ લઈ લીધી છે, પણ પરિણામ શું છે? નિવૃત્તિ લીધા પછી ખબર પડે કે ના શેર બજારના ભાવ વધી ગયા, પરિણામમાં શું થાય છે? હું એનું છોડી દીધું ને, આપણે થોડું પહેરા હોય તો વાંધો ન હતા, થોડા પહેરા હતા સ્ટોક શેર, પરિણામ. અને ઘણી વખત ક્રિયા ન હોય, પરિણામ પણ ન હોય, અભિપ્રાયમાં શું છે? આ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિથ્યાત્વ અહીં છે, બિલીફ સિસ્ટમ. અને પૂજ્ય ગુરુદેવશ્રી બહુ સરસ સમજાયું હતું આ પોઈન્ટ, કે પકડો છે આપણે આ મિથ્યાત્વને, અભિપ્રાયને પકડો, કારણ કે અભિપ્રાયમાં મિથ્યાત્વ. હવે અભિપ્રાયમાં છે કે નહીં એ ક્યારે ખબર પડે? કે તમે જ્યારે કોઈ વસ્તુની અનુમોદના કરો ને. શેર બજાર કરતો નથી, શેર બજારમાં આપણે રાગ દ્વેષ કરવાનો નથી, આપણે એમાં કંઈ પરિણામ પણ બગાડવાનો નથી, પણ કોઈક કોઈકને વાત કરે, અરે હમણાં આવી સ્ક્રીપ્ટ હતી ને એ વેચીને સીધા 50 લાખ આવ્યા, બહુ સરસ બોલ્યા ને, એટલે શું થયું? શેર બજારનું અનુમોદન થઈ ગયું. એટલે 12માં ક્રિયા નથી કરતા, પરિણામ પણ નથી, પણ અભિપ્રાયમાં પૈસામાં શું બુદ્ધિ છે, અને આ સહેલા રસ્તે આવે એવું અંદરમાં પડ્યું છે. અને એટલે છે ને, ક્રિયા કે પરિણામ ઉપરથી નહીં, પણ અભિપ્રાયમાં શું છે. એક એક્ઝામ્પલ, મણિબેન એના છોકરાનું નામ શું? હા, પપ્પુ. અરે પપ્પુ ભાઈ સાહેબ ભણે નહીં, કરે નહીં, તોફાન કરે, આ કરે, તે કરે, એક વખત છેકું મમ્મી, એ બે થપાટ દઈને આપીને બૂમ પાડી, જોરદાર રાડારાડ કરી મૂકી દીધી. ક્રિયા શું છે? ઝાપટવાના. પરિણામ શેના છે? ક્રોધના. ક્રોધમાં મોટે મોટેથી બોલાય પણ છે, એ સૌનો. અભિપ્રાયમાં શું છે? આ મારો પુત્ર છે. દ્રશ્યમાં શું દેખાય છે? એક ઝાપટ મારી. અભિપ્રાયમાં શું છે? આ મારો છે. એના પ્રત્યેના રાગના કારણે જ આટલો દ્વેષ થાય છે, સૌનો. ચલો હું તમને એક બીજું સિચ્યુએશન આપું છું. એક મણિબેનના પાડોશી, એમને જવું હતું મૂવી જોવા માટે, એટલે કે મારા બબલુને સંભાળ, કારણ કે આ પપ્પો હોય તો પછી બીજો બબલું હોય ને, તો કે આ મારા બબલુને સંભાળજો ને થોડા ટાઈમ માટે, હું આજે રાજ્ય આવ્યો, કે હા પરસ્પર છે ને, જે હજે હું સંભાળીશ. હવે આ બબલુને ખોળામાં બેસાડે છે, એના માથે હાથ ફેરવે છે, અને એને કોળિયો ભરીને ખવડાવે છે, અને બહુ મીઠું મીઠું કે બબલુ ખાઈ લે. મને કહો, એ વખતે અભિપ્રાયમાં શું છે? મારો નથી, ક્લિયર, મારો નથી. પરિણામમાં તમે જુઓ કેટલું મીઠું બોલે છે, માથે હાથ ફેરવે છે, ખોળામાં બેસાડ્યો છે. પપ્પુને તો ઠોકી અને કીધું ખોળામાં બેસી જા, બરાબર કે નહીં? તો ક્રિયા નહીં, પરિણામ નહીં, અભિપ્રાયમાં શું પડ્યું છે? એટલે જો આપણે આપણી જાતને ચેક કરવું હોય ને, અરે ચોથા વ્રતની બાધા લીધી હોય, હા, પરિણામમાં પણ એવા પરિણામ ન હોય, એવા ભાવ ન હોય, પણ કોક કે ને કે આમના લગ્ન થઈ ગયા, સારું ગોઠવાઈ ગયું, બહુ સરસ, બહુ સરસ બોલ્યા, પતી ગયું, એનું અનુમોદન થઈ ગયું. જેમ કે ગઈકાલે આપણે ચેક કર્યું હતું પુષ્પમાળામાં, હાર્ટ માટે લસણ સારું કે નહીં? અંદરમાં શું ચાલે છે? આપણે આમ આમ કરતા છો, અંદરમાં તો ડોક્ટરે કીધું હતું, વાત તો સાચી છે, અંદરમાં શું ચાલે છે ઇમ્પોર્ટન્ટ છે. 12માં નહીં, એટલે આ એટલા માટે કહું છું કે આ મિથ્યાત્વ રૂપી આપણો જે ઓપોનન્ટ છે ની અંદર અભિપ્રાય, એના ઉપર આપણે કાર્ય કરવાનું છે. એ સર, ઓકે. એટલે ખાસ ક્રિયા,
પરિણામ અને આપી પડે. આપણે વ્રત પછખાણ લઈ લઈએ, એ પાપ સંબંધી આપણે વાતો ન કરીએ, પણ અંદરમાં સબકોન્શિયસમાં માન્યતામાં શું પડેલું છે અને એ માન્યતાને પકડવા માટે આપણું ક્યાં ક્યાં અનુમોદન થાય છે. અને અનુમોદન બોલવા રૂપે ન હોય, વિચાર રૂપે. એ લોકો ફોરેન ટ્રીપ કરી એમાં ખાલી એટલો વિચાર આવ્યો, જશું ક્યારેક, હમણાં સગવડતા નથી પણ ક્યારેક જવું જોઈએ. આટલું બોલ્યા ને એટલે અનુમોદન થઈ ગયું, સુખ પરમાં છે એટલું પ્રૂવ થઈ ગયું. એ રીતે આપણે આપણી જાતને ચેક કરતા રહેવાનું. તો આ ડગલે પગલે પકડાશે આપણને કે કેટલું બધું મિથ્યાત્વ અંદરમાં પડ્યું છે. અને આ મિથ્યાત્વને થોડું અઘરું છે કે નહીં, કાહા પડો ના પડો, તમે કહેતા હોવ તો ઇંગ્લિશમાં બોલું, મરાઠી પણ મને આવડે છે. મિથ્યાત્વ તોડવું અઘરું છે કે નહીં? આજ મોટું મિથ્યાત્વ છે, આજ મોટું મિથ્યાત્વ છે કે મિથ્યાત્વ તોડવું અઘરું છે. અને એટલે જ અનાદિકાળથી આપણું, અને એટલે જ આપણે બોલતા આવ્યા છે કે નહીં, સત સત સર્વત્ર તેની પ્રાપ્તિ છે, આવા મારા પ્રભુનું વચન છે. મિથ્યાત્વ છે શું? અરે દરેક ક્ષણે, આપણે ગઈકાલ નહીં બોલવા કહ્યું હતું પ્રેક્ટિકલ, દરેક ક્ષણે પર્યાય ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, હા કે ના? તો મિથ્યાત્વ અનાદિકાળનું છે એ પણ જરાક સમજીએ ને ઊંડાણમાં. તો મિથ્યાત્વની સંતતિ છે, દરેક ક્ષણે મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ પર્યાય મિથ્યાત્વની ઉત્પન્ન કરવી કે ન કરવી એમાં હું સ્વતંત્ર છું, હા કે ના? કારણ કે અત્યારે સપોઝ હું પોતાને રાજુ માનું તો આ મિથ્યાત્વની પર્યાય થઈ કે નહીં? હવે નેક્સ્ટ પર્યાય, હું રાજુ નથી, હું શુદ્ધાત્મા છું, એ મારા હાથમાં છે કે નહીં? થોડુંક શાંતિથી વિચારી જો તો સમજાશે કે આ કેટલું સહેલું છે. મારા પ્રભુએ કીધું જે સહેલું છે, જીવનો અનિશ્ચય છે, એવી રુચિ નથી, એવો રસ નથી. પણ આવી જો ક્લેરિટી હશે, કારણ કે જો ક્યાંક માઇન્ડની અંદર માન્યતામાં એમ પડ્યું છે કે મિથ્યાત્વ થોડું બહુ અઘરું છે, ક્યારેય નહીં થાય. અહીંયા જેટલા પણ બિઝનેસમેન બેઠા હોય છે એને જો પૂછવા હોય, જો એ લોકોએ એમ વિચાર્યું હોત ને કે બિઝનેસ બહુ અઘરો છે, તો આજે મોટા બિઝનેસમેન થયા જ હોય. એ છે એટલે આ અને એટલે છે ને, બળ નહીં કળની જરૂર છે. મિથ્યાત્વને તોડવા માટે બળ નહીં કળની. એટલે ફોરેનમાં છે ને, આપણે અહીંયા તો શું છે, કોઈ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જાય પછી એ મકાન પાડવું હોય ને, એટલે 25-30 વર્કરને રાખી દે ને અત્યારે ઠોક્યા કરે, 6 મહિને તો બિલ્ડિંગ પાડે. ફોરેનની અંદર તો એટલું કોસ્ટલી છે મેન પાવર કે એ લોકોને પરવડે નહીં આવું બધું. 3 જણની ટીમ હોય ડિમોલિશન સ્ક્વેર, અને એમાં શું હોય, એક ઇન્જિનિયર હોય, એક પેલું જે જેસીબી વાળો હોય ને, અને એક ટ્રક ડ્રાઈવર હોય, એની ટ્રક હોય, બસ આટલી જ જરૂર હોય. અને એ કોઈ પણ સ્ટ્રક્ચર હોય ને એનો ઇન્જિનિયર સ્ટડી કરે કે આના આટલા પાયા છે તો એમાં કયા પાયા જો તૂટે અને એવી રીતે એ પાયા તોડે કે એ આખું જે સ્ટ્રક્ચર છે ને એ આમ પડે. કારણ કે શું છે, આજુબાજુમાં પણ ઘરો હોય, લોકો તો આપણે તો ડાયનામાઇટ મૂકી દે જો ફોડ બાજુવાળા પર પડે, એટલે એવા પાયા તોડવાના કે જેથી કરીને જે મકાન પડે ને તો એ આમ જ ઢગલો થાય, આજુબાજુમાં ન જાય. આટલું પ્લાનિંગ કરી સવારે આવે, તૈયારી સાથે આવે, બધું પ્લાન આઉટ કરેલું હોય, ઇન્જિનિયરવાળા ડાયનામાઇટ ફિટ કરી દે, હા, થોડાક ટાઈમ પછી ડાયનામાઇટ તોડે, 2 કે 3 મિનિટની અંદર તો આખો ઢગલો થઈ ગયો, 5-7 માળનું મકાન ઢગલો થઈ ગયો. 3 કલાકની અંદર લો જેસીબીની અંદર ટ્રકમાં નાખે અને સાંજ સુધીમાં આખું કામ ક્લિયર. આ દ્રષ્ટાંત આપણે શેના માટે દીધું? થેન્ક યુ. બધા વિચારું છું કે આ શેના માટે હતું, કે મિથ્યાત્વ માટે બળ નહીં, શેની જરૂર છે? આ ક્યાં છે, શું છે, કઈ રીતે મારે આનું તોડું જેથી કરી મારું કાર્ય? બળ નહીં, શેની જરૂર છે? ક્યાં એક્ઝેક્ટલી આ શરીરને મારું માન્યું તો આ મારો મિત્ર બન્યો, હવે હું એની પાસે અપેક્ષા રાખું છું અને એને બદલવાની કોશિશ કરું છું અને દુઃખી થાઉં છું, તો હું સુખી ક્યારે થઈશ? એ બદલાશે ત્યારે ને, એટલો કોન્ફિડન્સ છે નહીં બદલાય. એ પુણ્યને પાપને આધીન છે.
જેનું પુણ્ય જોર કરતું હોય ને એ આમ કેમ તરત સામેવાળો ચેતી જાય, એનું કારણ શું છે? પુણ્ય. પણ હવે જો મારે સુખી કે દુઃખી ન થવું હોય પરથી તો શું કરવું? આ શરીર સાથેનું કનેક્શન તોડી દો ને તો આ મિત્ર કોનો થયો? ચેતન મિત્ર થયો રાજુનો. હું રાજુ છું જ નહીં તો મારે શું? ખ્યાલ આવે છે? બળ નહીં કળની જરૂર છે. તો મિથ્યાત્વ બે પ્રકારના છે. આમ તો છે ને અનેક પ્રકારે મિથ્યાત્વ સમજવામાં આવે છે. આમ બેઝિકલી આપણે જો તો દેહ તે હું તે મિથ્યાત્વ, પરથી સુખી દુઃખી થવું તે મિથ્યાત્વ. તો તમને જોઈતું હોય તો થોડુંક તમને પરિચય કરાવી દઉં થોડો. કારણ કે શું છે કે નિદ્રા આપણને એમ થાય આ શાસ્ત્રમાં જે ગુરુદેવશ્રીએ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું જે વિવેચક ગ્રંથ લખ્યો છે ને એમાં મિથ્યાત્વ અલગ અલગ પ્રકારે છે એ સમજાયું છે. પાંચ પ્રકારના મિથ્યાત્વ સમજાયું છે. આમ છે ને અલગ અલગ પ્રકારે છે, ક્યાંક પાંચ પ્રકારે છે, ઠાણા સૂત્રમાં 25 પ્રકારે છે, અને આપણે પ્રતિક્રમણ વખતે પણ 25 પ્રકારના મિથ્યાત્વની વાત આવે છે. એમાં એવી રીતે જે સાધુને અસાધુ કયા, અસાધુને સાધુ કયા પ્રરૂપ્યા, ધર્મને અધર્મ રૂપે કીધો, અધર્મને ધર્મ, એમ અલગ અલગ રીતે મિથ્યાત્વને સમજાય. એટલે ટેન્શન નહીં લેવાનું. આપણને થાય કે તમે જરાક નક્કી કરો ને પાંચ પ્રકાર છે, એક પ્રકાર છે કે 25 પ્રકાર છે, તો કે ના, એને ડેપ્થમાં સમજવા માટે આવી રીતે છણાવટ કરવામાં આવી છે. મૂળ શું છે? દેહ તે હું. મૂળ મિથ્યાત્વ દેહ તે હું, પરભાવ તે હું, એના ઉપરથી આખું આ ઉત્પન્ન થાય છે. તો તમને જોઈતું હોય તો હું શોર્ટમાં તમને એક પરિચય કરાવી આપું કે આ પાંચ પ્રકારના મિથ્યાત્વ પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યા હતા. એક છે અજ્ઞાન મિથ્યાત્વ, તો કે જીવાદી પદાર્થની યથાર્થ સ્વરૂપની ઓળખાણ ન હોવી, અર્થાત આત્મા છે એ સ્વરૂપની યથાર્થ ઓળખાણ ન હોવી. આ છે અજ્ઞાન મિથ્યાત્વ. બીજું છે વિપરીત મિથ્યાત્વ. વિપરીત એટલે જીવાદી તત્વનું વિપરીત જુદું જ સ્વરૂપ સમજી ગયા હોય. જેમ કે અમુક દર્શન એ માને છે કે આત્મા અનિત્ય છે, પણ એ એવું સ્વરૂપ નથી. આત્મા નિત્યાનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. પણ આ ન સમજ્યા તો એ બની જાય છે વિપરીત મિથ્યાત્વ. વિનય મિથ્યાત્વ એટલે શું? તો કે સતદેવ અને અસતદેવને સમાન વિનય કરવો, તો આ વિનય મિથ્યાત્વ છે. સંશય મિથ્યાત્વ, આત્મા ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળ શુદ્ધ, અરે મને અત્યારે આમ વિકારમાં ભાવ થાય છે ત્યારે પણ હું શુદ્ધ છું, તો આવો જે ડાઉટ થયો ને એ સંશય મિથ્યાત્વ. અને પાંચમું એકાંત મિથ્યાત્વ, જ્ઞાનીના કોક એક વચન. જો આત્માનું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ અનેકાંત છે, પણ એમાંથી કોઈ એક જ એંગલ, ક્રિયા કરવાથી મોક્ષ થાય છે, તપથી જ મોક્ષ થાય. આ જકાર લગાડી દીધો તો એ એકાંત બની ગયો. તો આવી રીતે પાંચ પ્રકાર મિથ્યાત્વના. તમને કન્ફ્યુઝન કે ટેન્શન થતું ને, બેઝિક્સ ક્લિયર રાખવાનું અને એટલું રાખવાનું મગજમાં કે હા આ પ્રકારે પણ મિથ્યાત્વને સમજાવવામાં આવ્યું છે. તો હવે આપણે જઈએ આગળ શાસ્ત્રની અંદર. આમ બે સેક્શન બનાવ્યા છે, ગૃહિત મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ. જો શબ્દ તમે જુઓ ને, ગૃહિત મિથ્યાત્વ, ગૃહિત એટલે ગ્રહણ કરેલું, આ ભવમાં ગ્રહણ કરેલું, એને કહેવાય છે કયું મિથ્યાત્વ? નીલ ગૃહિત મિથ્યાત્વ. જેમ કે કહે ને કે આ માનતા કરવાથી લાભ થઈ જશે, આ કુદેવની તમે આમ કરો આમ કરો, આ બધું જે કુદેવ કુશાસ્ત્રની અંદર માન્યતા થવી, જે આ ભવમાં ગ્રહણ કરેલી છે, તે બનશે કયું? ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વ એટલે શું? જે આ ભવમાં ગ્રહણ નથી કર્યું, પૂર્વેથી લઈને આવ્યા છે, દેહ તે હું, પરમા સુખ બુદ્ધિ, અનાદિકાળથી આ દેહાધ્યાસ આપણે પોષતા આવ્યા છે, એ સબ. તો બ્રોડ ક્લાસિફિકેશન છેલ્લે આપણે જે જોયા, ગૃહિત અને અગૃહિત. તમને થશે કે આપણે શું કામ લીધું? કારણ કે આજનો જે ટોપિક છે, દેવ ગુરુ ધર્મની અંદર આપણે શું ભૂલ કરીએ છીએ, અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વ. ગ્રહણ કરેલું, આ ભૂમમાં ગ્રહણ કરેલું, આ કુદેવને માનશો, આ દેવને માનશો, આ કુદેવને બોલે કોઈ એમ જ કહેશે કે આ દેવ છે, એમની સેવા કરશો, એમની પૂજા કરશો ને તો સંસારમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કયું મિથ્યાત્વ? ગૃહિત મિથ્યાત્વ.
અને એટલે હવે આ ગૃહિત મિથ્યાત્વને કઈ રીતે તોડવું એના માટે આજે દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધા આવશે. તો બિફોર વી સ્ટાર્ટ સતદેવ સદગુરુ સદધર્મ, એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું કારણ કે આ એક્ઝામ્પલના આધારે આપણી ક્લેરિટી થઈ જશે. કોઈ આ ક્રિકેટનું ફેન છે, સપોઝ ચેતનભાઈ તમે ક્રિકેટ તમને ગમે છે, તમારે બેસ્ટ બેટ્સમેન બનવું છે, બેટ્સમેન, તો હુ ઇઝ ગોડ ઓફ ક્રિકેટ ઇન બેટ્સમેન? સચિન તેંડુલકર. કેટલો સહજ રીતે બોલાઈ ગયા કે સચિન તેંડુલકર, તારે સચિન તેંડુલકર બનવું છે સપોઝ, બરાબર છે, તો શું કરશે? એને ફોન કરશે કે તું આવો રાજકોટ શીખવાડવા માટે. એ મુંબઈ પણ જશે તો સચિન તેંડુલકર ટાઈમ નહીં આપે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, બરાબર છે. તારા માટે ત્યાં જવું પોસિબલ નથી, એને અહીંયા આવવું પોસિબલ નથી, તો તું શું કરશે? તો કે સચિન તેંડુલકરે છે ને એક બુક લખી છે, એક્ઝામ્પલ કહું છું, આવું કંઈ છે નહીં, પણ એને સપોઝ એક બુક લખી છે, એક શાસ્ત્ર લખ્યું છે ક્રિકેટનું, એમાં થોડાક શોર્ટના નામ કે ને, એક તો સ્ક્વેર કટ હોય, બીજું ફોરવર્ડ, હા એ એવા એવા 25 પ્રકાર શોટ મારવાના, એની આખી એક બુક લખી છે અને હેડિંગ છે હાઉ ટુ બીકમ અ ગ્રેટ બેટ્સમેન, ગોડ ઓફ ક્રિકેટ. તો આપણે એ એમેઝોન પર મંગાવી લઈએ અને સ્ટડી કરી તો બની જશે કે નહીં? હા કે ના, કેમ ના? ચાલો તમે કહો, એમને ના પાડી દીધી તમે, કેમ ના? હા અરે બુક સમજાવશે પણ બેટ પકડવું કેવી રીતે એ પણ આવડવું જોઈએ કે નહીં? યસ ઓર નો? તમને લાગશે કે આ દ્રષ્ટાંત શું કામ રહ્યું, કારણ કે આ દ્રષ્ટાંત જો બરોબર સમજી ગયા ને તો દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા થઈ જશે. સદદેવ તીર્થંકર પરમાત્મા આ કાળમાં છે નહીં, અહીં છે નહીં, તો મારે જો એમના જેવું બનવું હોય, એમના જેવું બનવું હોય તો મારે કોચને ગોતવા પડશે, દેવ પછી ગુરુ અને ધર્મ. ધર્મ એટલે ટેકનિક. આ ટેકનિક મને કોણ શીખવાડશે? કોઈ એવા કોચ જોશે જે રાજકોટમાં હોય, એક્સેસિબલ હોય, જેને તું કોન્ટેક્ટ કરી શકે, જેની પાસે તું શીખી શકે અને જે તારી ભૂલ બતાવી શકે. યસ ઓર નો? કોમન સેન્સ લાગે છે કે આમ શાસ્ત્ર વાંચી દે તો? એક વખત એક જણે પૂછ્યું કે આમ શાસ્ત્ર વાંચીને આપણે કરી શકીએ કે ન કરી શકીએ? તો કે ધર્મ શાસ્ત્રમાં કર્યો છે પણ મર્મ સત્પુરુષના હૃદયની અંદર છે. એક્ઝામ્પલ વિશે થાય છે. હવે તે ટ્રાય કરીએ, આજુબાજુમાં તને કોઈ એવા કોચ મળ્યા નહીં જે જે પોતે ક્રિકેટનું જાણતા હોય, સારા પ્લેયર હોય, સમજાવી શકે, પણ આમ નાકા પર અત્યારે એનો ધારાસિંહ રહે, ચાલ અરે વર્લ્ડ બેસ્ટ ધારાસિંહ, વર્લ્ડ બેસ્ટ, ચાલશે? કેમ નહીં ચાલે? તો કે ભલે વર્લ્ડ બેસ્ટ હોય પણ એ મને ક્રિકેટ શીખવાડી શકે નહીં, સમજાય છે? કુદેવ, કુધર્મ, કુશાસ્ત્ર બધું ઉડી જશે. આ એક્ઝામ્પલ સમજાય છે? એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દેવ ગુરુ અને ધર્મ આ ત્રણેયની આવશ્યકતા છે, અને એમાં સતદેવ સદગુરુ સતધર્મ. એટલે અત્યાર સુધી બોલે આપણે દેવગુરુ ધર્મ બોલતા હતા, પણ હવે જાગૃતિ રાખી કે સતદેવ સદધર્મ સદગુરુ અને સદધર્મની અત્યંત આવશ્યકતા છે. કેવા હોવા જોઈએ દેવ? આપણે રોજ દેવ મંદિરમાં બોલીએ છીએ, દેવેશુ દેવો સ્તુ નિરંજનો મે ગુરુ ગુરુષ્વ સ્તુ દવીશમિ મે ધર્મેશુ ધર્મો સ્તુ દયા પરો મે ત્રિનેવ તત્વ વિભવે ભવે મે. આ ત્રણ તત્વ મને ભવ ભવ પ્રાપ્ત થાવ એવું રોજ સાંજે આપણે દેવ મંદિરમાં ગાઈએ છીએ. કેવા દેવ? દેવેશુ દેવોસ્તુ નિરંજનો મે, નિરંજન દેવ જોશે, જે સર્વ કર્મથી મુક્ત થયા હોય એવા દેવ, જે પોતે જ કર્મથી બંધાયેલા હોય એમના દેવ કઈ રીતે બની શકે? અને એટલે જ પરમ કૃપાઓ દેવે મોક્ષમાળા ગ્રંથની અંદર વિચાર કરો, 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરમાં સતદેવ કેવા હોવા જોઈએ, સદધર્મ કેવો, સદગુરુ કેવા, એ મોક્ષમાળાના પાઠમાં આવે છે. અને એમાં એવું સુંદર પૂછ્યું છે, સત્ય અને જિજ્ઞાસુ વચ્ચેની વાર્તાલાપ છે, તો જિજ્ઞાસુ પૂછે છે સત્યને અને પ્રશ્ન પૂછે છે કે કેમ સર્વકર્મથી મુક્ત હોય એ જ મને મુક્ત, કે જે પોતે બંધાયેલો હોય એ મને કઈ રીતે છોડાવી શકે?
જે મુક્ત હોય એ જ મારું ગોલ હોવો જોઈએ. આઈડિયલ તો એ જ હોવું જોઈએ ને. મારું આઈડિયલ સચિન તેંડુલકર જ રહેશે, ધ બેસ્ટ. અને પછી એ માર્ગ પર ચાલવા માટે કોક કોચ જોશે. ક્લિયર? સો આ કેટલું જરૂરી છે, પણ શું થઈ જાય છે, ગડબડ શું થાય? જો અમુક ક્રિશ્ચિયન ફેસ્ટિવલ છે, અમુક ચર્ચ છે મુંબઈમાં જ, કે અહીંયા આખા વર્ષમાં એક ફેસ્ટિવલ હોય, આખા અઠવાડિયામાં હોય, અને તમે ત્યાં જાઓ ને તો જ્યારે ચર્ચની અંદર એન્ટર થાઓ તો એના બાજુબાજુમાં વેક્સના અમુક પૂતળા હોય, નાનું બેબી હોય, પછી તમને આશ્ચર્ય થશે, કોક હાથ હોય, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, પગ હોય, લીવર હોય, હાર્ટ હોય. એટલે આશ્ચર્ય થાય કે આ બધું અહીંયા શું છે, આ બધા પાર્ટ્સ કેમ મૂક્યા? એવી માન્યતા છે કે તમે તે લઈ અને ત્યાં મૂકો અને માનતા કરો, જે પાર્ટનો પ્રોબ્લેમ હોય એ પાર્ટ તમે ત્યાં ધરો, એટલે એ સારું એડ્રેસ નહીં પૂછતા હોય મને. પણ આવું ચાલે છે, કેવું છે, જેવી ડિમાન્ડ એવું સપ્લાય. આ મિથ્યા. એટલે જ્યારે જગત તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને એવા એવા બૌદ્ધ મંત્રો છે જે જેનું લક્ષ્ય આધ્યાત્મિક જ હોવું જોઈએ, પણ આજની કાળમાં ત્યાં એવા ગ્રુપ્સ છે કે જે આવું મંત્રનું સ્મરણ કરાવે અને આટલા આટલા મંત્ર કરે તો તમારા પ્રોબ્લેમ બધા સંસારમાં સોલ્વ થાય, અને ન થાય ને તો એ બોલે કે આ મારા મંત્ર કેમ વિક્ટરિયસ ન થયા. પછી એના ટીચર હોય એ આવીને પછી ઓર પરફેક્ટલી કરાવે અને દે મેક શ્યોર કે તમારો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય. કહેવાનું તાત્પર્ય એ છે, કેટલી બધી ખોટી ગલીમાં ચાલ્યા જવાનું બને જો ક્લેરિટી ન હોય. અને એટલે જ પરમ ઉપાદેવે મોક્ષમાળામાં આખા સંતદેવનું વર્ણન સમજાવ્યું છે, જે સર્વ કર્મમલથી રહિત થયા છે સિદ્ધ ભગવાન. અને આ અરિહંત ભગવાન કોણ? કે ચાર ઘાતી કર્મ જેમને નાશ કર્યા છે, કેવળ નામ કેવળ દર્શન જેમને પ્રાપ્ત કર્યું છે, 18 દોષથી રહિત છે. અને એ 18 દોષ શું છે એ આખું વર્ણન એની અંદર આવ્યું છે, જેથી કરીને ક્લેરિટી થાય કે મારો ગોલ કોણ હોવું જોઈએ. મારા ગોલ એકમાત્ર તીર્થંકર ભગવાન હોવા જોઈએ, એ જ સતદેવ અને એ જ મારે આરાધ્ય છે મારા માટે. તો બહુ જરૂરી છે, નહીંતર હવે ઘણા એમ કહે છે કે ના ના હવે અમે તો છે ને આ રોંગ ટ્રેકમાં જતા જ નથી, કુદેવમાં એક કુદેવની માનતા કરવી ને પછી નૈવેદ્ય, અને નૈવેદ્ય ન કરો તો ઘરનું વ્યક્તિ કોઈ ગુજરી જાય, આમ થાય. જરાક બુદ્ધિ વાપરે, આયુષ્ય કર્મને આધીન છે, પુણ્ય અને પાપથી આ બધું ચાલે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, અને આવા ભયથી કોકની પૂજા કરવી, એને ધર્મ માનવો, ક્યાંથી પછી સમ્યક દર્શન પ્રગટે? કારણ કે હવે જે કાંઈ પણ થાય છે એ કાં તો સંસારના લોભના કારણે અને કાં તો એ ભયના કારણે. અરે આયુષ્ય પૂરું થયું ન હોય તો કોઈ વાળ વાપો ન કરી શકે, જે પૂરું થશે તો જીવેશ્વર ભગવાન પણ એને ઓછું કરી શકશે નહીં. યસ ઓર નો? યસ ઓર નો? તો હજી સ્ટ્રોંગલી યસ ઓર નો? હવે યાદ રાખજો તમે યસ બોલ્યા છો. કેવી રીતે આપણે મિથ્યાત્વ પોષીએ છીએ, જો એટલું સુંદર ગુરુદેવ સમજાવ્યું હતું, તેઓ જો સાચા હશે તો આવું કરશે નહીં, અને ખોટા હશે તો એમનામાં તાકાત નથી. પણ મારે એ જોવા કરતાં મારે મારી માન્યતા જોવાની જરૂર છે. હજી અંદરમાં સંસાર પડ્યો છે, સંસાર જોઈએ છે, અને બહારથી હું કહું છું મને મોક્ષ જોઈએ છે. જેને મોક્ષ જોતો હોય એનું એક જ ગોલ છે, વિતરાગ પરમાત્મા, જીનેશ્વર ભગવાન, આ જ મારા માટે સતદેવ, એમની જ આરાધના કરવી. અને એટલે ઈચ્છે છે જોગી જન્મ પ્રભુ, કહે છે, શું કહે છે, ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત, જીનેશ્વર ભગવાનની ઉપાસના કરવાની છે, કુદેવની નહીં. તો આ રીતે એ સમજવું અત્યંત આવશ્યક છે. જો એટલે જ ક્લેરિટી થાય, વિતરાગ ભગવંત હોવા જોઈએ. હવે ઘણા એમ કહે છે કે ના અમે તો વિતરાગ ભગવાનને જ માનીએ છીએ, બીજા કોઈને માનતા નથી. પણ જરા ચેક કરજો, દેરાસરમાં જઈ અને જે વિતરાગ છે એની પાસે પાછો આપણે શેની માંગણી કરીએ? સંસારની માંગણી. ભગવાન થોડુંક સંભાળી લેજો, ઘણા લોકો પાછા પાર્ટનરશિપ કરે ભગવાન સાથે,
એટલે જ્યારે કોઈ એમ કહે ને કે અમે દર પૂનમે શંખેશ્વર જઈએ છીએ, ચેક કરું કે આટલી બધી જે નિષ્ઠા છે પૂનમે પહોંચવાની, એની પાછળનો ભાવ અધ્યાત્મ હોય, ભક્તિ હોય, વન્ડરફુલ, વંદન છે. પણ જો પાછું ક્યાંક એવું હોય કે આપણે આ દર પૂનમે જઈએ ને પછી કોઈ પ્રોબ્લેમ ના આવે, શારીરિક પ્રોબ્લેમ ના આવે, બિઝનેસમાં પ્રોબ્લેમ ના આવે, આપણે તો બસ તો ક્વેશ્ચન ના, શું આ ધર્મ છે? આના માટે આપણે મિત્રા, અરે આપણું ભજન થાય છે ને, તમકને શું માંગવું એ ન અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે વિતરાગી પાસે અમે લાડીવાડી માંગીએ. બોલો, વિતરાગી પાસે જે બધું છોડીને ગયા એમની પાસે પાછું, પછી ભગવાનને કહે 10% પ્રભુ જે થશે ને આપણું, સમજી ગયા તમે, શું 10%, સેના 10%? પર્યુષણ સંવત્સરી પહેલા આપણે વાપરી લઈશું, પાર્ટનરશીપ માને છે શું? પછી દ્રઢતાથી કે અમે કોઈ કુદેવ પાસે જતા નથી, ક્યાં કઈ વંદન, અમે તો માત્ર દેરાસરમાં વિતરાગ ભગવાનની જ આરાધના કરે. પણ સેના માટે? એટલે પૂછવું તો હવે વિતરાગ પાસે પણ જઈને જો સંસાર માંગતા હોય, છોકરાને પણ આપણે શું કહેશું? બેટા એક્ઝામ છે, દેરાસરથી દર્શન કરીને જાવ. શું છે માન્યતા? આપણી માન્યતામાં શું છે અને છોકરાઓની માન્યતામાં આપણે શું નાખીએ છીએ? આ જ મિસ્ટેક કરીએ છીએ આપણે. ખૂબ જાગૃત, કોર્ટનો કેસ હોય આપણો તો કોર્ટે જતા પહેલા જવું કે નહીં? દેરાસર હા પાડો ના પાડો, હા કે ના? જવાનું દેરાસર? કોણ ના કોણ બોલ્યું? એક મિનિટ, ના કોણ બોલ્યું? જવાનું જ. પણ ત્યાં જઈને શું પ્રાર્થના કરવાની? કે પ્રભુ તમારા જેવી સમતા આપો, પ્રભુ તમારા જેવી શ્રદ્ધા આપો વિતરાગ વચનો ઉપર, કે તમારા જેવું એવું બળ આપો મને કે આ ગમે તે આવે, કોર્ટનું જે રિઝલ્ટ આવે, હું સાચો છું ખોટો પ્રૂવ થાવ ગમે તે થાય, પણ મારી સમતા ટકી રહે, મારી શાંતિ ટકી રહે, તમારા વચનો હું ભૂલું નહીં, એટલી હું વિનંતી કરું છું. કરી શકાય કે ન કરી શકાય? પણ આપણે શું કરીએ? પ્રભુ તમે જાણો છો, તમે જરાક જોઈ લેજો, સંભાળી લેજો, મારી નૈયા પણ કઈ નૈયા, મારા પરિણામની નૈયા સંભાળજો, કારણ કે જે છે પુણ્ય અને પાપને આધીન છે. આખો સંસાર પુણ્ય અને પાપનો ખેલ છે. જો પાપનો ઉદય હશે ને તો સાચા સત્વોએ કોર્ટમાં કેસ હારશો, છે કે નહીં? તો પ્રભુ પાસે શું માગવું? એટલે એવું હું જરાય બોલ્યો નથી હો કે દેરાસર નહીં જવાનું, પણ દેરાસરમાં જઈને પણ ખોટી માંગણી નહીં કરી. પછી આપણે સતદેવ મળ્યા પછી પણ આપણે શું કરીએ છીએ? ભૂલ કરીએ છીએ. અને એટલે જ શું કરું? આપણે ભજન ગાઈએ છીએ ને, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા દેહ પાવે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, હું સેના માટે ભજું છું? એટલે આપણે સતદેવના કઈ રીતે વખાણ કરી છે એના ઉપરથી આપણી માન્યતા ક્લિયર થાય. ઘણા એમ કે ને, અરે અમારા ભગવાન કેટલા સ્ટ્રોંગ, કેટલા ગ્રેટ, તમને ખબર છે? એમને લો સ્નેકે બાઇટ કર્યું ને, દૂધ નીકળ્યું. દૂધ તમારા ભગવાનમાંથી શું નીકળ્યું? અમારા ભગવાનનું લોહી પણ વ્હાઈટ હતું. બોલો, આવી રીતે આપણો ભગવાન ગ્રેટ છે? એ જોવાનું છે કે કોકે ડંક માર્યો તો એમના અંદરમાંથી વાત્સલ્ય નીકળ્યું. આ વાત્સલ્યનું પ્રતીક છે દૂધ. અમારા ભગવાનનું સમોસરણ કેવું હોય, ભગવાનની વાણી કેવી હોય, પણ ભગવાનની વિતરાગતા કેવી છે એના ઉપર આખો ફોકસ જવો. એટલે કીધું સ્વામી ગુણ ઓળખી અને એ ઓળખીને સ્વામીને જે ભજે, તમારા જેવી સમતા, તમારા જેવું ભેદના, તમારા જેવું મને વિતરાગતા પ્રાપ્ત થાવ, આ ક્લેરિટી સાથે ભગવાનને ભજવાના છે. વિતર ચૂકી જઈએ છે. ક્લિયર થાય છે? તો હવે જ્યારે પણ દેરાસરમાં જેને એ કીધું ને, દર્શન શુદ્ધતા તે પામે, શેની વાત છે? સમ્યક દર્શન, દર્શનની શુદ્ધતા, સમ્યક દર્શનની પ્રાપ્તિ, નિર્મળ પરિણામ. અને એટલે જ કુકુત આચાર્યજીએ પ્રવચન સારમાં કીધું છે, જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાય, તે જીવ જાણે આત્માને, તસું મોહ પામે લય ખરે. પરમાત્માને જોઈને દ્રવ્ય ગુણ પર્યાય,
પ્રભુ જેવું તમારું દ્રવ્ય છે એવું જ મારું દ્રવ્ય છે, જેવું તમારામાં સામર્થ્ય છે એવું જ સામર્થ્ય મારામાં પણ છે, બસ મારે એ સામર્થ્યને પ્રગટ કરવાનું છે. આવા ભાવ સાથે પછી દિરાસરની બહાર નીકળે ને, ખુમારીમાં નીકળે બહાર. હા, ભગવાન જેવો જ હું છું. પર્યાયમાં મલિનતા છે એ જસ્ટ કાઢવાની છે, બાકી દ્રવ્યથી તો હું પરમાત્મા જેવો છું, ગુણથી હું પરમાત્મા જેવો છું. આ પરિણામ થોડુંક શું છે, પેલું આમાં થઈ જાય છે બસ. આ રીતે આપણે ઉપાસના જીવ ચરણ. હવે ક્લિયર છે? દેવ કેવા? વિતરાગ દેવ, સતદેવ. અને એની એ સતદેવ મળે પછીની યથાર્થ આરાધના, પછી સતગુરુ. ગુરુ તત્વ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો સતદેવ, સતગુરુ અને સતધર્મ આ બેની ઓળખાણ કરાવી આપનાર સતગુરુ છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તત્વ. સદગુરુના ઉપદેશવણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. જીનેશ્વર ભગવાનનું આવું સ્વરૂપ છે એ કોણ સમજાવે? સદગુરુ સમજાવે છે. કેટલો મહિમા ગાયો છે, એટલે કીધું આત્મજ્ઞાન ક્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. માર્ગ પામેલો માર્ગ પડા પમાણશે. સમ્યક દર્શન જેમને પ્રાપ્ત થયું છે, જે આત્મજ્ઞાની છે, એ આત્મજ્ઞાનનો રસ્તો આપણને બતાવશે. પણ શું ભૂલ કરી લઈએ છે? આગ્રહ આવી જાય છે. અંદરમાં શું પ્રાપ્ત થયું છે એ ઇમ્પોર્ટન્ટ નહીં, વેશ ઇમ્પોર્ટન્ટ. અને એટલે જ કીધું, ચલો હું તમને એક એક્ઝામ્પલ, કારણ કે છે ને એક્ઝામ્પલ એક વખત બધા સેટ થયા ને પછી આપણને કોમન સેન્સ લાગે. તમે ધરમપુર આવ્યા છો, અચાનક રાત્રે તમને હાર્ટમાં કંઈક તકલીફ થઈ, બરાબર, અને પછી તરત બધા એ નક્કી કર્યું, ચલો જલ્દી લઈ જાઓ સ્મશાને, સોરી સ્મશાન નહીં, ક્યાં, હા હોસ્પિટલ, આપણી નીચે હોસ્પિટલ છે, એકદમ ફૂલ ફ્લેજ હોસ્પિટલ છે અને બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર છે, ત્યાં હાર્ટ સર્જન પણ છે. રાત્રે 2 વાગે તમને પહોંચાડ્યા, ECG કાઢ્યો, કે આ તો હાર્ટ એટેક આવ્યો છે, હમણાં ને હમણાં હું ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે, પણ ચિંતા નહીં કરો, અમારા બાજુના જ બિલ્ડિંગની અંદર આપણો જ ડૉક્ટર છે, વર્લ્ડ બેસ્ટ સર્જન છે, એને બોલાવી લઈએ આપણે. એટલે તરત રાત્રે 2 વાગે પહેલાં સર્જન પણ આવી ગયા. રાત્રે 2 વાગે અચાનક બોલાવ્યા તો એ નાઇટ ડ્રેસમાં જ આવ્યા સર્જન, હા, લુંગી પહેરી હતી અને બાંડી પહેરી હતી. હવે તમે જોયું કે આ સર્જન આવ્યા હતા, કે છે જો આમાં અમને 1000 ઓપરેશન કર્યા છે, તમે શું કહેશો? લુંગીમાં નહીં ચાલે, પ્રોપર ડ્રેસ ન હોય ને તો આપણે કંઈ કરાવવું નથી. હવે સમજો, એ વખતે ત્યાં બાજુમાં કોઈ નાટક કંપની આવી હતી, એમાં એ નાટકમાં કોઈ ડૉક્ટરનો રોલ કર્યો હતો અને એ એકદમ રાજેશ ખન્નાની અદામાં મારો ડૉક્ટર આવે છે, વ્હાઇટ ડ્રેસ છે, મસ્ત વાળ વેલા છે અને સ્ટેથોસ્કોપ પણ આમ સિસ્ટમેટિક રાખ્યો છે, એક અડધું આમ રાખે ને લોકો આમ ગળામાં, અને એન્ટર થતાં તમને કહે છે, આઈ ટ્રીટ હી ક્યોર્સ. બોલો આપણું ક્યાં તકલીફ થાય? તમે કહેશો રાઈટ, આજ આની જો આની વાણી કેવી છે, આનો કોન્ફિડન્સ કેવો છે. પેલા ભાઈ લુંગીમાં છે, કોણ? સર્જન. મને તમે કો કોમન સેન્સથી તમે મને જવાબો કે તમે કોને સિલેક્ટ કરશો? લુંગી વાળો નહીં કહેવાનું, સર્જન. જેની પાસે જ્ઞાન છે, અનુભૂતિ વાળું છે, જેને બીજા હજારોને ટ્રીટ કર્યા છે અને સક્સેસફુલ ગયા છે, એવા જ્ઞાની પુરુષના ચરણે અર્પણ થવાનું. કર તારે સર્જરી કરવી હોય, મારે વેશ ન જો, મારે બીજું કાંઈ ન જો, મારે એટલે કીધું છે, સાંભળવામાં નથી, શાસ્ત્રમાં નથી, પણ અનુભવમાં આવે એવું જેમનું કથન છે, નિશ્ચિત આત્માનો જેનો ઉપયોગ છે, એવા સત્પુરુષ પાસે, એવા સદગુરુ પાસે મારે મારી સર્જરી કરાવી છે. પણ શાસ્ત્ર જે છે એ ભગવાને જ પ્રરૂપેલા, ગણધરોએ રચેલા છે, તો એ આપણે સ્ટડી કરી ન કરી શકીએ? હું ક્વેશ્ચન પૂછું છું તમને, એક આપણને ડાઉટ આવે ને કે એમ પણ કરી તો શકાય ને. આવો જે કેનારા છોકરાએ મને ક્વેશ્ચન પૂછ્યું કે આપણે કેમ ન કરી શકીએ. શાસ્ત્રને સમજવાની કેપેસિટી છે આપણી, એમાં જે રહસ્ય કીધા છે એને ડીકોડ કરતા આપણને આવડે છે? ટુ સિમ્પલ એક એક્ઝામ્પલ કહું, મણિબેન અને ચંદુભાઈ રાત્રે પમાર જમ્યા પછી સૂતા પહેલા, અને મણિબેન એકદમ મીનાકુમારીના મોડમાં હતા, તમે સમજો ને, મીનાકુમારી મોડ, એમ શું કામ, એમાં એને આમ લટકી દીધે, વ્હાઈટ કલરના વાળ દેખાણા,
અને ચંદુને કહ્યું, ચંદુ જો જો શું થઈ ગયું આજો. એટલે ચંદુએ ખાલી એટલું કીધું, એકદમ સહજતાથી કીધું, આ એક પ્રોબ્લેમ છે. એટલું સહજતાથી એકદમ જે બોલી નાખે ને, કીધું, વાય ડોન્ટ યુ ડાય? આખી રાત મીના કુમારી હે મણિબેન રડ્યા રડ્યા. બોલો ચંદુએ શું કીધું? તું મરી કેમ ન જતી? વાય ડોન્ટ યુ ડાય? એટલે છૂટકો થાય એમ. પણ આનો વાઇટ વાલ જોઈને કીધું, હોય ચંદુભાઈ નું આશય શું હતો? એટલે જ જો શાસ્ત્ર ને ડીકોડ કરનાર કોઈક સદગુરુ મળી જતા હોય તો આપણે આવું રિસ્ક શું કામ લેવું? પકડાય છે? આપણે આવું જ થાય છે. અને એટલે જ કીધું ને કે કરુણા હમ પાવત હે તુમકી વહ બાત રહી સુગુરુ ગમકી. અને સુગુરુ ગમ જો પ્રાપ્ત થયો તો શું થાય? પલ મે પ્રગટે મુખ આગલ સે જબ સદગુરુ ચરણ સુપ્રેમ હશે. એમની આજ્ઞા જો મારા હૃદયમાં યથાર્થ રીતે ઉતરી ગઈ તો મારું કામ થઈ ગયું. શું ખાનું છે? આનો આશય શું પકડાણો? આ જે આજ્ઞા થઈ, પરમ પૌદેવે કીધું છે કે આ સંસારમાં કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. જો આ આજ્ઞા આપણે પાળતા હોય તો એનો આશય શું છે? કારણ કે જ્યાં સુધી મારા કશાય ઉપશાંત નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શનની અપેક્ષા હું રાખી શકું નહીં. તો આશીષ નથી. એક સિમ્પલ કહીએ કે ભાઈ, શરીરને સ્વસ્થ રાખવા માટે મારે સપોઝ રોજ 1 કલાક મારે કસરત કરવી એવી આજ્ઞા હોય, અને આની પાછળ એટલું સરસ સાયન્સ છે જે આપણે સમજતા આ આશી નથી સમજાતા. તમે જો એક બ્રિજ તો તમારા અંદરથી એન્ડોર્ફિન્સ રિલીઝ થાય, એન્ડોર્ફિન્સ વિચ આર ફીલ ગુડ હોર્મોન્સ. હવે આ જો યથાર્થને તમે કરતા હો ને તો અંદરમાં એટલો પ્રસન્નતા, એટલી આનંદ રહે કે ઓટોમેટિકલી વિષય કશાયમાં તમારી વૃત્તિ જાય નહીં. એટલે દરેકે દરેક આજ્ઞાનું આશય શું છે એ જો સમજાય તો પછી એ આજ્ઞાનું યથાર્થ પાલન થઈ શકે. એમને કીધું કે મારા રોલ મોડેલ કોણ છે આજ્ઞા પાલન માટે? ગજબની વાત કીધી કે તમને કહું છે ને, જે અંડરવર્લ્ડના લોકો હોય ને, શું કહેવાય, ભાઈ ભાઈ લોકો કહેવાય ને, એના જે બધા અસિસ્ટન્ટ્સ હોય ને, અસિસ્ટન્ટ જેને ટપોરી કહેવામાં આવે, કે મારા આ લોકો આઈડિયલ છે, રોલ મોડેલ છે. એને એવું સમજાયું કે એમનો બોસ કે આ કરવાનું છે એટલે કરવાનું છે, પછી ગમે પછી એની અંદર વચ્ચે કાંઈ આવે ને ગમે તે થાય, ભાઈએ કીધું આ કરવાનું એટલે કરવાનું, ના પાડી એટલે નહીં કરવાનું. અને પછી એટલું સુંદર કીધું, પરમ કૃપાદેવે કીધું છે આ કરવાનું એટલે કરવાનું. જો આટલું પણ આપણું સમર્પણ ન હોય, આ લોકોનું આટલું સમર્પણ છે તો મારું સમર્પણ કેવું હોવું જોઈએ એઝ અ ભક્ત પરમ કૃપાદેવ પ્રત્યે? કે હું કોઈ પણ આજ્ઞા પરમ કૃપાદેવનું ચૂકીશ નહીં. અને એટલે જ અહીંયા બધા ક્વેશ્ચન મૂક્યા છે, આજ્ઞા પૂર્ણપણે નથી પાળતી એનું કારણ શું? કોથી કારણ? દાખલા તરીકે અનુત્સાહ છે, આળસ છે, પ્લાનિંગ નથી કરતા, સંજોગો આવી જાય છે, જવાબદારીઓ મુખ્ય થઈ જાય છે, વિષયનું આકર્ષણ, જો ટીવી જોવા બેસી જાય એટલે ટીવીના રિમોટ ઉપર જ એક લેબલ લગાડી દે, સાધના થઈ ન હોય તો મને હાથ લગાડો નહીં. અને પછી ટીવી જોતા જોતા ઊંઘ આવી ગઈ, સીધા સવારે ઉઠ્યા પછી યાદ આવ્યું કે સાંજનું મારો ક્રમ રહી ગયો, આ બધું આ કેમ થયું? ટીવીના એટ્રેક્શન માટે. તો આ રીતે આપણે સ્ટડી કરવાનું છે. સદગુરુ મળ્યા છે, એમની આજ્ઞા મળી છે, તો યથાર્થ પાલન. તમારો ચાર્ટ જોઈને કહો કે તમને આજ્ઞાની અપૂર્વ રુચિ છે. જો આજ્ઞાની અપૂર્વ રુચિ નથી તો આજ્ઞા પાલન શા કારણે કરો છો?
ભયથી બધા કરે છે એટલા માટે માન મેળવવા માટે. એટલે આ ઇન્ટ્રોસ્પેક્શન શીટ જો શાંતિથી બેસીને ગોટી કાઢો તો આપણને આપણા જવાબ મળી જાય. ને એટલે જ પરમ ઉપાઉદેવે પ્રથમ સંકેત સેને કહ્યું છે પત્રાંક 751, આપ્ત પુરુષની વચનની પ્રતિતિરૂપ આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કીધું છે. અને વિચાર કરો કે આ કેટલું સ્ટ્રોંગ છે કે એમ કીધું છે કે સત્પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન. શું જબરદસ્ત આ વસ્તુ હશે કે એમની કૃપા દ્રષ્ટિથી મને સમ્યક દર્શન થઈ શકે. આનું રહસ્ય આપણે ચોથા સત્સંગમાં લેશું, પાંચમા સત્સંગમાં લેશું કે કઈ રીતે એમની કૃપા દ્રષ્ટિ મારી મારા સમ્યક દર્શનનું કારણ બની શકે છે. આવું સ્ટ્રોંગ તત્વ સદગુરુ તત્વ છે. અને એટલે જ કીધું છે કે સદગુરુ તત્વ કેવું છે તો કે ટેલિસ્કોપ છે, માઇક્રોસ્કોપ છે, એન્ડોસ્કોપ છે અને બાયોસ્કોપ છે. ટેલિસ્કોપ દૂર લાગતું હોય એકદમ નજીક કરી આપે. મોક્ષ કેટલો દૂર લાગતો હતો કે નહીં આપણને? આત્મા કેટલો દૂર લાગતો હતો? તો એકદમ એમ આત્મા એમ બતાવ્યો કે નહીં પરમ ઉપાદેવે? ટેલિસ્કોપ જેવા છે, માઇક્રોસ્કોપ જેવા છે. આટલી જીવી વસ્તુ હોય ને દેખાતી ન હોય ને આટલી મોટી દેખાય. આપણે તમારામાં થોડો અહંકાર છે મારામાં, એ આટલો અહંકાર અને આટલું મોટું સ્વરૂપ કરીને કોણ બતાવે છે? સદગુરુ. એટલે માઇક્રોસ્કોપ જેવા છે. એન્ડોસ્કોપ અંદર નાખે ને એટલે અંદર બધું ખબર પડે એમ સદગુરુ એન્ડોસ્કોપ જેવા છે. આપણા હૃદયના ઊંડાણમાં જઈને શું ભાવ ચાલે છે એ પકડી શકે છે, પકડાવી શકે છે. અને બાયોસ્કોપ, બાબાજી કા બાયોસ્કોપ હોય ને અંદર દિલ્હી કા કુતુબ મિનાર દેખો ને અલગ અલગ આમ એવું બ્રહ્મનું સ્વરૂપ આપણને સમજાવે કે આપણને થઈ જાય. ઓહો આવું છે મારું સ્વરૂપ. આવું સદગુરુ કાર્ય કરે છે. અને એટલે જ સદગુરુ મળવા આત્મજ્ઞાન ત્યાં ગુણી ભણું તે સાચા ગુરુ હોય. બાકી કુલ ગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ, જોતો પણ નથી અને એને જોઈતા પણ નથી. ક્લિયર? તો એ ત્રીજા તત્વ પર જઈએ, ધર્મ તત્વ. ચલો હું તમને એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે આ વ્યક્તિ ધાર્મિક છે એ આપણે શેના ઉપરથી કહીએ? તરત તમે એમ કહેશો કે જો કંદમૂળ ખાતા નથી, રાત્રિ ભોજન કરતા નથી, સવારે દર્શન પૂજન કર્યા વગર મોઢામાં પાણી મૂકતા નથી, જાણે ધર્મનો સંબંધ ડાઇનિંગ ટેબલ સાથે જ હોય ને. એમ જ આપણે આ ખાતા નથી, આની પહેલા ખાઈ લે છે, આના પછી ખાઈ લે છે, આ જ ધાર્મિકતાની વ્યાખ્યા? એનાથી કંઈક ઉપરાંત હોવું જોઈએ. જો નિંદા નથી પણ ધર્મને આટલો સીમિત બનાવી દેવો એ યથાર્થ. ધર્મ શું છે? અરે રાતના બે વાગે કોઈ તમને હલાવીને પૂછે ને ધર્મ એટલે શું, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ વ્યાખ્યા નીકળવી જોઈએ. તત્વાર સૂત્રની પેલી ગાથા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ આપણે ભૂલી જઈએ છીએ ધર્મનું યથાર્થ સ્વરૂપ. ખાલી ખાવું ન ખાવું, પીવું ન પીવું એટલો ધર્મ માની લો. એટલે તમે જો આ જૈન વર્લ્ડની અંદર કે આ લોકો જે છે, હું આ જૈન અંડરગ્રાઉન્ડ વેજીટેબલ ન ખાય તે જઈ બોલો, આટલી સીમિત વ્યાખ્યા. સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા. અને એટલે જ હું ફરી કહું છું કે સતદેવ તત્વ, સત ગુરુ તત્વ, સત ધર્મ તત્વ મોક્ષમાળામાં વાંચીએ કેટલું સુંદર. એમાં આખું પરમ ઉપાઉદેવે કે ધર્મ એટલે શું, અને એના માટે પરમ ઉપાઉદેવે બે પ્રકારે આખું સમજાવ્યું છે કે નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મ. તો કે નિશ્ચય ધર્મની પ્રભુપાદે વ્યાખ્યા શું કરી છે? પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવું, આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ શુદ્ધ આત્મા છું, એવા એવી આત્મ સ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ. આ ધર્મની વ્યાખ્યા, આત્મ સ્વરૂપને ઓળખવું. અને કેવું થાય છે? આત્મ શબ્દ આવતો જ નથી જ્યારે ધર્મની વ્યાખ્યા થાય ને ત્યારે. વધારે વધારે શું થાય? ઘણા લોકો એવું પોતાને માનતા હોય, જો હું કોઈ દિવસ જૂઠું બોલતો નથી, હું કોઈની સાથે રૂડલી વાત કરતો નથી, હું એકદમ પ્રામાણિક છું એટલે હું ધાર્મિક છું, બસ માનવતાનો ધર્મ એ મારો ધર્મ. આટલી સીમિત વ્યાખ્યા. આ ખોટું નથી,
પણ આટલી લો વ્યાખ્યા ધર્મની કરવી એ યોગ્ય નથી. અરે આ તો બેઝ છે, આ તો હોવું જ જોઈએ. આવો નિશ્ચય ધર્મ પરમ ઉપાદેય સમજાવ્યો કે આત્મ સ્વરૂપને ઓળખવું, એની શ્રદ્ધા કરવી, એમાં સ્થિર થવું, તે નિશ્ચય ધર્મ. અને સાથે પ્રભુએ વ્યવહાર ધર્મની પણ વ્યાખ્યા કરી. જે કાંઈ પણ ક્રિયા કરતા હોય અને એ ક્રિયાની અંદર દયા, અને પ્રભુએ આઠ આઠ પ્રકારે વ્યવહાર ધર્મ સમજાવ્યો છે. એટલે મન થાય ને તો એક વાર જરા ખુલી જોઈ લેજો, બહુ અહોભાવ જાગશે કે પ્રભુએ કેટલું સિમ્પલ અને કેટલું ક્લિયર ધર્મની વ્યાખ્યા આપણને કરી ગયા. પણ આપણે શું કરીએ છીએ, આટલા સીમિત ઓલા વ્યાખ્યાની અંદર ધર્મને સમજી અને હું ધાર્મિક છું એવું આપણે માની બેસીએ છીએ. અને એટલે જ કીધું ધર્મનું પણ યથાર્થ સ્વરૂપ સમજવું, આ કેટલું સ્ટ્રોંગ છે દેવ ગુરુ ધર્મનું. દેવ તત્વ ઉપર શ્રદ્ધા થઈ પ્રભુ ફરમાવે છે પત્રાંક 769માં, તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથીઓ, શ્રાવક શ્રાવિકાઓ, સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી સંકેત કહ્યું છે એમ નથી, તેમના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકર અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સંકેત કહ્યું છે. એ સંકેત પામ્યા પછી જો ગમ્યું ન હોય તો વધારેમાં વધારે 15 ભાવમાં. વિચાર કરો, સાચા પુરુષ છે, તેઓ જેમ કહે છે તે મોક્ષ માર્ગ છે, આટલી શ્રદ્ધા થઈ 15 ભાવમાં મોક્ષ. અને એટલે જ આપણે ગાઈએ છીએ ને, તોમેવ સચ્ચમ નિશંકમ જમ જીણે પવે. જીનેશ્વર ભગવાને જે રીતે પ્રરૂપણા કરી છે તે જ સત્ય છે, એટલી પણ જો શ્રદ્ધા થઈને 15 ભાવમાં. શું તાકાત છે આ દેવ ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા કરવાની. અને એટલે ધર્મનું સ્વરૂપ સમજાવવું જોઈએ. સવાર સાંજ હું સામાયિક કરી લઉં છું, પ્રતિક્રમણ કરી લઉં છું, પણ સામાયિક શું? અને એટલે એટલું સુંદર સમજાવ્યું છે, ત્રણ પ્રકારે, નામ સામાયિક, વ્યવહાર સામાયિક અને નિશ્ચય સામાયિક. આ ત્રણ વસ્તુ સમજી લઈએ ને એટલે આપણી ક્લેરિટી થઈ જશે. સામાયિક ધર્મ ક્યારે કહેવાશે? હવે કોઈ પૂછ્યું સામાયિક એટલે શું, તો કે આપણે કોઈ બીજાને બધા સમજાવું ને તો કે મેમ કટાશ લઈને બેસીએ, મોમબત્તી બાંધીએ, 48 મિનિટ સુધી બેસી લેવાનું, આ નામ સામાયિક થયું. જો આટલો જ એનો અર્થ કરતા હોય ને તો નામ સામાયિક. વ્યવહાર સામાયિક એટલે શું? તો કે આ શુભ ક્રિયા વડે શુદ્ધ ભાવમાં સ્થિર થવાના લક્ષ્ય, અર્થાત સિમ્પલ કહીએ ને તો કે આત્મલક્ષ્ય આરાધના કરવી, તે હજી વ્યવહાર સામાયિક. હવે ચેક કરી લેજો, આપણે જેટલી ક્રિયાઓ કરે છે એ નામ સામાયિકમાં જાય છે કે વ્યવહાર સામાયિકમાં પણ આવે છે? કે કયા લક્ષ્ય કરવું? આત્મલક્ષ્ય. સામાયિકનું આત્મલક્ષ્ય કરવું એટલે શું? સંભાવમાં રહેવું. સામાયિકમાં બેસે અને બે વખત બેલ વાગી ટેલિફોન, ત્રીજી વખત વાગી શંકર પિકઅપ, આ કોઈ કેમ કાંઈ જોતું નથી, આ ક્યારની બેલ વાગે, કોઈ ઉપાડતું કેમ નથી, બોલો ક્યાં છે આત્મલક્ષ્ય, ક્યાં ગયું? અરે મારે આ સંભાવ વડે નિર્વિકલ્પ થવાનું છે, આત્માની અનુભૂતિ કરવાની છે, તો આને વ્યવહાર સામાયિકના સેક્શનમાં આવશે. મેં તો કહ્યું છે, હવે ચેક કરવાનું, ઉપવાસ, નામ ઉપવાસ, વ્યવહાર ઉપવાસ. નામ વ્યવહાર એટલે શું? નામ ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. છેલ્લે દિવસે કરશો ને આપણે, કોઈ હા નથી પડતો. હા બરાબર છે, અમે નામ ઉપવાસ નહીં કરે, અમે તો નિશ્ચય ઉપવાસ કરવાના છે, વ્યવહાર ઉપવાસ કરવાના છે. રાઈટ, વ્યવહાર ઉપવાસ કરશું કે નહીં? આપણે મને ક્યારેક એમ લાગે છે કે હું ગુજરાતીમાં બોલું છું કે તામિલમાં બોલું છું, જે રીતે તમારા એક્સપ્રેશન મને મળે છે ને. હા, હવે નિશ્ચય સામાયિક એટલે શું? તો કે આત્મલક્ષ્ય કરેલું એ સાધન નિર્વિકલ્પ થાય, આત્મામાં સ્થિર થવાય, નિશ્ચય સામાયિક થઈ. તો હવે આપણે કેવું સામાયિક કરવાનું છે? નામ સામાયિક નહીં, સીધું નિશ્ચય સામાયિક. હા, કેવા કેવો અદ્ભુત પુરુષાર્થ છે કે સામાયિકમાં બેસતા પહેલા સીધું નિશ્ચય સામાયિક થઈ જાય. હા, એવું થાય તો બહુ સારું છે, પણ એ સાધન વડે નિશ્ચય એટલે આત્મામાં સ્થિર થવાય એ લક્ષ્ય. જો તમે લોકો ફ્લાઇટમાં ક્યારેક તો ગયા હશો કે નહીં, તો એની અંદર આપણે શું હોય, તો પહેલાં જઈને આપણે બોર્ડિંગ પાસ લઈએ, બરાબર કે નહીં? હવે કોઈ બોર્ડિંગ પાસ આપવા લે, એ હું પહોંચી ગયો મુંબઈ, પહોંચી ગયો મુંબઈ, પહોંચી ગયો, તમે શું કહેશો? આવું જ આપણે કરીએ છીએ,
સામાયિક કર્યું, સાંજનું પ્રતિક્રમણ કર્યું, મારો ધર્મ થઈ ગયો, મારો ધર્મ થઈ ગયો. પ્રતિક્રમણમાં 10 વખત તો જોકા ખાતા ચેક કરો. હવે વ્યવહાર સામાયિક એટલે શું? તો કે આત્માના લક્ષણ, એટલે પેલો બોર્ડિંગ પાસ લઈ પછી ઓલી દાદરા ચડવાના, કારણ કે અમુક જગ્યાએ દાદરામાં ચડવાનું હોય ને, રાજકોટમાં એવી હોય ને, દાદરા ચડી પછી પ્લેનમાં જવાનું, અંદર બેસી સીટ બેલ્ટ લગાડવાનો અને તૈયાર રહેવાનું. આ કયું સામાયિક? વ્યવહાર સામાયિક. એટલે પ્લેનમાં બેસવું સામાયિક નથી, હો એક્ઝામ્પલમાં સમજાવું. અને પછી પેલું પ્લેન સ્ટાર્ટ થાય, હા ઉડે ના, પેલા રનવે પર જાય, સ્પીડ પકડે, એમ તમે સામાયિકમાં બેઠા, નૌકાર મંત્ર પહેર્યું, આ કર્યું, આમ કરતા કરતા કરતા, હા એવી સ્પીડ પકડી, એવી સ્પીડ પકડી, અને એક પોઈન્ટ ઉપર શું થયું? તો કે ટેક ઓફ થઈ ગયું. એક પોઈન્ટ ઉપર સામાયિક કરતા 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 શું થયું? નિર્વિકલ્પ સ્વ સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ, નિશ્ચય સામાયિકની પ્રાપ્તિ થઈ ગઈ. આ છે ધર્મનું સ્વરૂપ. આપણે સૌ આજે સતદેવનું સ્વરૂપ, સદગુરુનું સ્વરૂપ અને સદધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે સમજી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી એવી ભાવના સાથે